લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિલ્ડ્રન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લાના 600થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેલી જિલ્લામાં સેવાના ક્ષેત્રનું પર્યાય બની લાયસન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા જિલ્લાભરના 600 બાળકો માટે ચિલ્ડ્રન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ, જેમાં 3 વર્ષથી લઈને 17 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. ત્યારે હાલ આ ફેસ્ટિવલમાં મ્યુઝિકલ ચેર મેચિંગ થિંગ મહેંદી સ્પર્ધા અને વેસ્ટ આઉટ બેસ્ટની સ્પર્ધા રાખવામાં આવેલ. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આપવામાં આવશે અને વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ અને ઇનામનું વિતરણ આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકેની જવાબદારી રૂપલબેન સિદ્ધપુરા અને કિશનભાઈ સિલુ રાકેશ નાકરાણીએ નિભાવી હોય, ત્યારે આ સપોર્ટિંગ ટીમમાં રસમિતાબેન નથવાણી, મીરાબેન ઝીંઝુવાડિયા, વજીબેન મંડાલિયા, ધારાબેન પટેલ, નમ્રતાબેન ભરાડ, નીલમબેન મકવાણા અને પૂરતો સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળકોના આ કાર્યક્રમમાં શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડના પ્રેરક ઉપસ્થિત બાળકો માટે પ્રેરણાદારી રહી હતી. તદુપરાંત લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ રમેશ કાબરિયા, મંત્રી દિવ્યેશ વેકરિયા, ખજાનચી અરુણ ડેર, ઉપપ્રમુખ મુકેશ કોરાટ, સંજય રામાણી, સતીશ સુવાગિયા, વિજય વાસાણી, સંજય ભેસાણીયા, કોમલબેન રામાણી, મંકનભાઈ વસોયા, લાલુ ડોંગવાદર, જયસુખભાઈ સોરઠિયા, દીપક દાનાણી, હિતેશ બાબરિયા અને આશીષ ઠુમ્મર, દિવ્યેશ વેકરિયા, અરુણ દેવ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. જય અગ્રાવત સાથે અશોક મણવર, ZSTV અમરેલી.